અંકલેશ્વર યોગ સમાજમાં સારદા ભવન ખાતે યોજાયો હતો। રાજ્ય યોગ બોર્ડ દ્વારા પીએમ ના યોગ સંગતને ઘરે ઘરે પહોંચાડવાની નેમ સાથે કાર્યક્રમ યોજાયો હતો। લોકો યોગ કરી તંદુરસ્ત રહે એવા ઉદ્દેશ્ય સાથે યોગ્ય નિદર્શન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર ખાતે તારીખ 7મી ઓક્ટોબરના રોજ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં યોગ સંવાદ કાર્યક્રમ પાલિકાના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજી ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હવે તો બસ એક જ વાત, યોગમય બનશે ગુજરાત ના નેજા હેઠળ આ ખાસ યોગ સંવાદ રિફ્રેશર તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિત અનેક યોગ ગુરુ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરી યોગ નિદર્શન સાથે શરૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત શ્રોતાગણને યોગનું મહત્વ તેમજ અનેક યોગ સાથે જોડાયેલા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસની શરૂઆત કરી વિશ્વમાં યોગને અલગ ઓળખ આપી છે, ત્યારે તેમની નેમ છે કે ઘરે ઘરે લોકો યોગ કરતા થાય અને તંદુરસ્ત બને તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ ઝોનમાં યોગ સંવાદ વડે યોગને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે, આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે। આપણી ભારતીય સંસ્કૃતિની દેન યોગ વિશ્વની અમૂલ્ય ભેટ છે। એમના જ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે, જેનું મકસદ છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે, છેવાડાના માનવી સુધી યોગ પહોંચે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી ગુજરાતભરમાં 50,000 યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને આ વર્ષના અંત સુધી અમે 1,00,000 યોગ ટ્રેનરો તૈયાર કરવાના છે, અને ગુજરાત સરકાર ટ્રેનિંગ પણ આપે છે, અમને એમને માનદ વેતન પણ આપે છે। મકસદ કે દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય। WHO અને ડૉક્ટરો સહિત દરેક વ્યક્તિ હવે યોગને સ્વીકાર્યું છે કે યોગ કરવાથી કેવી રીતે ઇમ્યુનિટી વધે, કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે અને ઘર ઘર સુધી યોગ પહોંચે, આપણું ગુજરાત સ્વસ્થ બને, દરેક ઘર રોગ ક્રોધ નશાથી મુક્ત થાય એ અભિયાનને લઈને અમે ગુજરાતભરમાં કામ કરી રહ્યા છે। આજે હું અહીંયા અંકલેશ્વરમાં આવ્યું છું। યોગ અને ઉદ્યોગ કે યોગથી ઉદ્યોગ પણ કેવી રીતે વધે છે, અને ભરૂચ જિલ્લામાં અમારી આખી ટીમ ખૂબ સરસ કામ કરે છે। અમારી ભામિની બહેનના નેતૃત્વમાં ડિમ્પલબેન સહિત કામિનાબેન અમારા યોગ કોચ એમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે। અમારા તુષારભાઈ પણ પહેલાંથી પતંજલિ યોગ સમિતિથી જોડાયેલા છે। એવી જે બધી જ યોગની સંસ્થાઓ, પતંજલિ હોય, આર્ટ ઓફ લિવિંગ હોય, લકુલિશ હોય, બ્રહ્માકુમારી હોય, સ્વામિનારાયણ સંસ્થા હોય, આર્ય સમાજ હોય, ગાયત્રી પરિવાર હોય, આ યોગનો યોગ થયું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી બધી જ સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓને જોડી અને દરેક વ્યક્તિ યોગથી જોડાય, યોગ ટ્રેનર બને અને વધુમાં વધુ યોગ વર્ગો દરેક ગામડા